હેલો સ્ટુડન્ટ, હું આજે તમારી માટે સાવ નવું જ અદ્ભુત સમાજનું બનાવવાનું લઈને આવ્યો છું. આપણે આમાં સમાજમાં છે ને પહેલો જ પાઠ પાઠનો વારસો શીખવાનો છે. રેડી, આપણે આમાં મોજ મસ્તીથી ભણવાનું છે. આ તમને ખબર છે થોડોક ડિફિકલ્ટ ટફ ને એવું બધી લાગશે, કારણ કે આ સમાજ છે, આમાં નહીં જ નવું આવે. યાદ રાખવાની ચોપડી મોટી છે, યાદ રાખવાનું ઘણું હોય, ટૂંકમાં બનાવી લેવાનું જે હોય ને આપણે અહીંયા એ જ કરશું, કાંઈ નહીં. ચાલો આપણે શરૂ કરીએ. હું છું પ્રિન્સ ઘટિયા ને આપણે શરૂ કરીએ પહેલું ચેપ્ટર પાઠનો વારસો. હા, મારી યુટ્યુબ ચેનલને લાઈક સબસ્ક્રાઇબ ને શેર જરી કરી દેજો, એટલે તો કોમેન્ટ બી કરજો, એટલે આપણે બધે કોમેન્ટ કરશો, બીજા વિદ્યાર્થી એકબીજાને જોઈ શકશે, સમજી શકશે. એને સબસ્ક્રાઈબ લાઈક સબસ્ક્રાઈબ કરશો તો મારા લેટેસ્ટ નવા વિડીયો તમને પહેલાં જ મળશે, પહેલી જ વહેલી વારમાં તમને મળી જાય. શેર કરશો, બીજા બધા તમારા ફ્રેન્ડ્સ હોય તો એની હારે તમે શેર કરો છો, એ તમારું થોડુંક માન વધે ને મારું થોડુંક ચેનલનું થોડુંક વધે ને ભાઈ બી બધા શીખી શકે, બીજું કાંઈ નથી. ચાલો આપણે સ્ટાર્ટ કરીએ પહેલું ચેપ્ટર ભારતનો વારસો. ભારતનો વારસો એટલે હું આપને ભારતમાં જે કંઈ વારસા તરીકે, એટલે જમીન, ભૂમિ, આકાર, પૃથ્વી, જે કંઈ ભારતમાં આવ્યું છે એ બધું વારસામાં આવ્યું છે. જે કંઈ મળ્યું પહેલા જમાનામાંથી આપણે બધી વારસામાં સમાવેશ થાય. પ્રાચીન ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. પ્રાચીન સંસ્કૃતિ છે આપણી, તમને ખબર છે, મોહેંજો દડો પછી હડપ્પા ને એ બધા છે, એ બધી પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. પ્રાચીન છે આપણી સંસ્કૃતિ બધી, મોહેંજો દડો ને હડપ્પા ને એ બધા. ભારતની પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત વિશે કહેવાય છે. ભારત પ્રાચીન ગ્રંથ છે વિષ્ણુ પુરાણ, ભારત વિશે શું કહેવાયું છે આપણે જોઈએ. ઉત્તરે યદ સમુદ્ર હિમાદ્રશ્ય દક્ષિણ હોય તદ ભારત નામ ભારતીય તત્ર સંસ્કૃતિ, એનો અર્થાત નીચે લખેલો છે એટલે આપણે જોઈ લેવી. અર્થાત સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલો સ્થળનું નામ ભારત છે. ઉત્તરે એટલે ઉત્તરાખંડ, પછી જમ્મુ કાશ્મીરની એ બધા ઉત્તર દિશામાં આવેલા છે, ઉત્તરની સાઈડ આવેલા છે. દક્ષિણે આવેલા સ્થળનું નામ હિમાલયની દક્ષિણ, હિમાલય છે એની દક્ષિણની સાઈડ આવેલું સ્થળનું નામ ભારત વર્ષ છે. આ એટલું જેનો સંતાનો ભારતીય છે. આપણે નથી કહેતા હું ભારતીય છું, એટલે સંતાનો એટલે બધા લોકો ભારતમાં લે છે, એ લોકો બધે ભારતીય છે. આપણે નથી કહેતા ભાઈ હું બહારના દેશમાં કોઈક વિદેશમાં ગયા હોય તો પછી એમ કે ભાઈ હું ભારતીય છું, તો એમ જ તેમ કહી આવ્યું છે. ભારત સુપ્રસંગે પ્રારંભે લેવાતા સંકલ્પોમાં ભારતવર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યવર્ત વગેરે શબ્દોનો ઉપયોગ થાય. કોકના ઘરે સુપ્રસંગ હોય તો પછી એમાં આવા બધા શબ્દ લેવાય, રેડી કોકના ઘર ન લેવાતા હોય, કારણ કે આ સમાજ છે ભાઈ, સામાજિક વિજ્ઞાન આપણે ત્યારે જ ભણવી હતી. સમાજમાં શું કહેવાય આપણે કાંઈ ખબર નથી, નેતનું સમાજમાં કાંઠે ઉપયોગ થાય છે. પૂર્વ પશ્ચિમ ત્રણ દક્ષિણ ત્રણ દિશાઓમાં સમૃદ્ધ અને ઉત્તર દિશાઓમાં હિમાલય જેવી સીમાઓ ધરાવતો આપણો દેશ છે. પશ્ચિમ દક્ષિણ પૂર્વ એટલે એ ત્રણેય મહાસાગરો આવેલા છે, એ તો આપણે ખબર છે, નકશામાં જોવો એટલે ત્રણે દૂધિયા દૂધિયા આવી જ ચાલે. અને ઉત્તરની હિમાલય એટલે ઉત્તરમાં હિમાલય છે, એ ગિરિમાળો સિવાય સીમાઓ, સીમાઓ એટલે કોઈ છોકરીનું નામ નથી એટલું યાદ રાખજો. સીમાઓ એટલે મીન્સ આપણે ન કહેવી કે આપણી ઘરની ચાર દિવાલો, તો એ આપણું સીમાઓ થઈ જાય. પછી બાજુવાળાના ઘરમાં રહેવાનું હોય તો એને ઘર ખબર પડી જાય, એટલે એ આપણી સીમાઓ છે. આપણા દેશમાં સમૃદ્ધિથી આકર્ષાય અને વિદેશી પ્રજાઓ વ્યાપાર કરવા આવી અને સ્થાપિત થઈ ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ મહાનંદમાં ભળી ગઈ. આપણાથી આપણા દેશમાં સમૃદ્ધ હતી એટલે આમ વિકસાવેલી જોઈએ ને તો પછી બહુ આમ બધી વિદેશી પ્રજાઓ લાલચમાં આવી ગઈ, આપણા દેશમાં આવી ગઈ, કરી ગઈ આકર્ષાયથી. એટલે આકર્ષક છું એટલે ચુંબર એકબીજાને આકર્ષકે, તમે આકર્ષક તો તમે આકર્ષક છો એકબીજાના પ્રત્યે આકર્ષક. અને વિદેશી પ્રજાઓ આવી અહીંયા બધી આકર્ષાયથી એટલે આવી વિદેશી પ્રજાઓ, અહીંયા લોકો વ્યાપાર કરવા આવી આવી ને સ્થાયી થઈ, એટલે અહીંયા સ્થાયી મીન્સ અહીંયા રહેવા લાગી થઈ થઈ અને ભારત સમૂહ સંસ્કૃતિ મહાનંદમાં ભળી ગઈ. મહાન એટલે આપણે બહુ મોટું નગર હતું પહેલાં, મહાનંદમાં ભળી ગયા. આ આદાન પ્રદાન પરસ્પર પ્રક્રિયા દ્વારા દેશના અનેક પરિવર્તન જોવા મળે. આદાન પ્રદાન એટલે લેવું ને દેવું, એડી પહેલાં જમાનામાં બહુ પૈસાનું ચલણ નહોતું એટલે ત્યારે તેમ એમ કહેવાતું કે મોહેંજો દડો હડપ્પાને ઓલું મોહેંજો દડો હા બકવાસ પિક્ચર છે. એમાં એમ મેં જોયેલું છે એટલે મને ખબર છે, ભાઈ બીજી વાર આ જોવાય નહીં. તો એમાં એમ આવ્યું હતું કે એક મુઠ્ઠી ચોખા દિયો તમને એક મુઠ્ઠી સામે જેવું ઘઉં ને એવું બધું આપે, એડી તો આ આદત પેદા. અને એ રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાક્ષરણ થયું અને તેને સાત પૂર્વક વિકાસ થયો.
હસતા એક બીજી બીજી પેઢીમાં, આપણે આપણે પેઢીમાંથી એક પેઢી દર પેઢી આગળ નહોતે, દાદા એના છોકરા એના છોકરા એ બધાને હાથે દીધું, આપણે જે કંઈ મકાન જમીન એવું બધું હસતા કરે, એટલે એ દીધું બધું, એ સાતપુરક વિકાસ થયો, એટલે એ બધો વિકાસ થયો. પછી છે ભાસ્થાન ને વિસ્તાર. હવે આવે છે ભાસ્થાન અને વિસ્તાર. વર્તમાન ભારતમાં એમાં જતું નથી. હા, વર્તમાન ભારતમાં સ્થાન, કદ અને વિસ્તાર વિશે આપણે ધોરણ 9માં અભ્યાસ કરીએ છીએ. આપણે 9માં આપણે તમે અભ્યાસ કર્યો હોય, ન કર્યો હોય કંઈ ખબર નથી, કારણ કે કોરોના ચાલતું હતું, કરાય ઘણા હતા ઓનલાઈન, અડધી થોડીક વાર થોડાક દિવસ ચાલે, થોડીક વાર નહીં ચાલે, ઇન્ટરનેટ પ્રોબ્લેમ હોય, આમાં તો હું એટલે જ હું વિડીયો ઉતારીને અત્યારે મૂકું છું, કારણ કે તમારે ગમે ત્યારે જોવો એ જોઈએ ગો, ઓલા પર ઓનલાઈનમાં તમારે ત્યારે જ જોવું પડે, આમાં ગમે ત્યારે જોઈએ ગો તમે. તો આ એક સ્ટીક એટલે કરું છું કે તમે આમાં ટ્યુશન રખાવવાની છે, આ સ્કૂલે જતા હોય ટ્યુશન તમે રખાવવું હોય તો રખાવી શકો, એના વિના નહીં, પણ આ છે એટલે તમારે બીજી ટ્યુશન એટલે હું બીજી વાર રિવિઝન, આ તમારી જ થાય છે અત્યારે, આ તમે ભણી લો એટલે પાસ થવાની ગેરંટી તમે તારું હું આપી દઈ, તમે તારે થોડુંક વાંચવી પડે એમાંય ના થઈ, પણ તમે આ જો વાંચી લો, થોડુંક થોડુંક જે મેઇન મેઇન પોઈન્ટ હોય એ વાંચી લો, તો સમજાય તો આમ ચાહે જ, એટલે તમે અઘરા અઘરા પોઈન્ટ હોય એ તમારે બહુ નહીં સમજવાના, મેઇન મેઇન જે સારા સારા લાગતા હોય આ પૂછાય કે એવા જ વાંચવાનું, આપણે એનો વિડીયો બનાવશું અલગથી ને. અત્યારે આ જોવી, પ્રાચીન સમયનું ભારત ઘણું વિશાળ હતું, પ્રાચીન સમયનું ભારત બહુ વિશાળ હતું એટલે બહુ મોટું હતું, અને હાલમાં પણ ભારતીય વિસ્તાર દ્રશ્ય વિશ્વમાં 7મા ક્રમે જનસિંહ બીજું સ્થાન ધરાવે, વિશ્વમાં સ્થાન એટલે આપણી જગ્યા કેટલી છે એમાં 7મા ક્રમે, એટલે પહેલા નંબર લગભગ તો ચીન જ છે, એડીને 7મા ક્રમે આપણો નંબર આવે, જનસંખ્યાની દ્રષ્ટિએ બીજા ક્રમે. જનસંખ્યા તો આપણે ખબર છે 1.5 અજબની માથે છે, 1.5 અજબ જેટલી જનસંખ્યા છે, એડી અર્લી જનસંખ્યા ક્યાં છે, બીજા નંબરે આવે આપણો દેશ, પહેલા નંબરે ચીન છે, ચીન પછી આપણો દેશ આવે, એ ચીનમાં તો હવે નકરું એટલે જ વધી ગયું છે. વૈવિધ્યસભર વારસો, હવે આપણો 9મો પોઈન્ટ વૈવિધ્યસભર વારસો. ભારત ભૂમિ આપણને અનેક વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપે, સમૃદ્ધ એટલે સારો વારસો, વૈવિધ્યસભર વૈવિધ્ય સારો, એમ કહેવત બે એક જ છે. હવે ભારત સંસ્કૃતિ શાંતિપ્રિય અને વ્યાપારી રહી, શાંતિપ્રિય એટલે આમ બહુ તેને કામ પૂરતી કામ, શાંતિપ્રિય શાંતિ, આ શાંતિવાળું કામ નથી થતા આપણે, વેપારી રહે. આપણા ગુજરાતના એટલે પૂરું ગુજરાતના ઇન્ડિયા એમાં ગુજરાતના એટલે પૂરું થઈ ગયું, વેપારી જ ન કરા, મુકેશ અંબાણી એ બધા ગુજરાતના જ છે, રતન ટાટા એ ગુજરાતના જ છે, કેવડી કંપનીઓ આવે, જગવાર, રોલ્સ રોયલ, ટાટા, રિલાયન્સ, પૂરું થઈ ગયું બધી, ને આપણા ગૂગલની એ બધી કંપનીઓ છે, અમેરિકા, યુકે, યુએસ બધી બધી કંપનીઓ છે, એમાંય વધારે પડતા ગુજરાતી ને એ ભારતીય છે બધા વધારે પડતા. વેપારી રહી છે, ભારત સાંસ્કૃતિક સચિત અને આનંદનો અનુભવ થાય છે, સત એટલે શાંતિ, ચિત્ત એટલે હવે ન કહીએ આપણે, મારે તમને આનો અર્થ કેમ સમજાવવો, હવે મનમાં હોય પણ આમ બોલી નથી, આનંદ, ચિત્ત એટલે આમ સારો, એમાં મન આપણું સારું હોય એવું બધું, આનંદ એટલે આપણે આમ જે આપણે અનુભવીએ છીએ તે. આ ઉપરાંત અહીં આવીને વસેલી ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથે આદાન પ્રદાન થઈ ભારતીય સમુદ્ર સમુદ્ર બની ગઈ, સંસ્કૃતિ સમૃદ્ધ બની ગઈ, આદાન પ્રદાન એ બીજું લીધું ને એ બીજું દીધું, ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સમૃદ્ધ બની ગઈ એટલે આમ વિશાળ સારી બની ગઈ, તેને અપનાવેલ અહિંસા અને શાંતિનું મૂલ્ય આજે પણ વિશ્વભરમાં પ્રશંસા અને સ્વીકાર છે. અહિંસા આપણે ગાંધી બાપુ હતા એ અહિંસા કરતા, અહિંસાના માર્ગ ઉપર ચાલતા હતા, એ ભાઈ હવે એની રીતે ચાલ, આપણે આપણી રીતે ચાલવાનું, પહેલાં તો એક ગાલ આગળ, એક ગાલે માર એટલે બીજો ગાલ આગળ કરતા, અત્યારે કોઈ ખાય નહીં, અત્યારે એક નીતનું આવે શ્લોક જ આવે, મૂલ્ય આજે વિશ્વભરમાં પ્રશંસા અહીંયા સ્વીકાર થયો છે, સ્વીકાર થયો પ્રશંસા એટલે એને અપનાવ્યું એવું ભાઈ, આવું બધું અપનાવ્યું. એમ સિંધુ કિંડની સંસ્કૃતિના લોકો શરૂ કરીને આજ દિન સુધી લોકોએ ભારતમાં પોતાની આવડત, બુદ્ધિશક્તિ અને કલા કૌશલ્ય દ્વારા સમૃદ્ધ બનાવ્યું. સિંધુ કિંડની સંસ્કૃતિ એટલે બહુ જૂની સંસ્કૃતિ કહેવાય, શરૂઆતની સંસ્કૃતિ, સંસ્કૃતિ લોકો શરૂ કરીને આજ દિન સુધી અત્યાર સુધીમાં લોકો પોતાની આવડત એટલે જે કંઈ આપણે આવડત હોય એટલે આપણે શોખ હોય એટલે એ બુદ્ધિ, આપણી બુદ્ધિ પછી શક્તિ, આપણે બળ જે શક્તિ કંઈ એવું કંઈ હોય એ કલા કૌશલ્ય, ને જે કલા આવડતી હોય કોઈકને ભાઈ ચિત્ર, રંગોળી, અલગ અલગ કલાઓ આવડતી હોય ને કૌશલ્ય દ્વારા સમૃદ્ધ બનાવ્યું છે. ભારત ભવ્ય વારસા નિર્માણ અને ઘડતર માટે અનેક ઋષિ મુનિઓ, સંતો, વિદિશિક, ચિંતકો, કલાઓ,
કારીગરો, વૈજ્ઞાનિકો, સંશોધન, સાહિત્યકાર, શિક્ષણાસ્ત્રી, રાજતરીકની, ઐતિહાસિક, સમાજ સુધારક વગેરે અગત્યનો ફાળો આપ્યો. આ બધા એમાં નામ છે ભાઈ, એટલે આમાં કંઈ સમજાવવાનું નથી. ઘડતર એટલે આમ ઘડવું. હું તમને અત્યારે ઘડતર આપી રહ્યો છું, હું તમને અત્યારે ઘડી રહ્યો છું, મતલબ આપણે તે શીખવી છીએ ઘડતર જ. તેમના ધર્મ, શાસન, શૈલી, ભાષા, કલા, ચિત્ર, બોલી, પહેરવેશ, રીત રિવાજો વગેરે પણ ભારતને મળ્યા છે. બધું એને મળ્યું. અલગ અલગ ઋષિ મુનિઓ આ કલા કુશલી હતા, એ બધા એ બધું, આ રીત રિવાજો, કલાઓ, ચિત્ર, બોલી, પહેરવેશ બધું એ મળ્યું. આ રીતે ભારતનું ભારતીય ગર સંસ્કૃત નિર્માણ થયું. સંસ્કૃત નિર્માણ થયું, ભારતીય સંસ્કૃત, ભારતીય બધું ફેંકવું હોય એને ભારતીય ગળ કહેવાય. સંસ્કૃતિ નિર્માણ થયું, આપણું જે સંસ્કૃતિની નિર્માણ શરૂઆત થઈ સારી. પછી સંસ્કૃતિનો સંસ્કૃતિનો અર્થ, આપણે આ સંસ્કૃતિનો અર્થ જોઈ વાકો જાણે ભાઈ. હવે સંસ્કૃતિનો નિર્માણ, સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. આ તમે છે ને મોસ્ટ ટાઈમ બી આ તમે છે ને લખી જ લઈજો, કે ગમે કાંઈ કરવું હોય આ શબ્દ કરી જ લઈજો. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. બોલ્યા જાતું કેમ નથી? હા, દેશ કે સમાજને કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર જીવન જીવવામાં આવતા પરિવર્તન, સુધારો, સામાજિક નીતિ, રીતિ ઇત્યાદિ વડે ભિન્ન ભિન્ન સમાજ સુધાર સંસ્કૃતિ બને છે. સંસ્કૃતિ દેશમાં સમયસર એટલે ગમે સમય કાળક્રમે બદલાતા, ગમે સમય અલગ અલગ સંજોગો બદલાય, સંજોગ ઘટના બદલાય અનુસાર જીવન જીવવામાં આવતા પરિવર્તન, સુધારો, સામાજિક નીતિ ઇત્યાદિ વડે સંસ્કૃતિ બને છે. સમાજોથી સંસ્કૃતિ બને, એ બધું થાય ને એમાંથી સંસ્કૃતિ બને. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. આ બીજો શબ્દ, આ બીજો શબ્દ એવો તમારે, સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. એ નિકલને હા કિંગ્યુ નહીં યાર, સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. આ એક બીજો, આ તમે બે વર્ડ છે બે લખી શકો, સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. પછી અને તેના માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરા, રહી ગણી, જીવનને ઉચ્ચતે ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એમ કહીશ. આ બધાનો સરવાળો, આપણે નોકરી ઉચ્ચતે ધ્યેય એટલે આપણે નોકરી ધ્યેય ઉદી જાય છે. આપણે સ્વામી વિવેકાનંદનો ઓલા ઘણા બધા એવા છે ડાયલોગ ને એવું બધું એવા સાદી ભાષામાં, ધ્યેય સુધી લઈ શકાય. પછી છે ભારતનું બધાનો સરવાળો કર્યો એટલે થઈ જાય. પછી છે ભારતનું સાંસ્કૃતિક વારસો. આ વારસો એટલે આપણે આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. હા, એ તમે એક યાદ રાખજો, વારસો એટલે આપણે આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. ભારત ઐતિહાસિક હજારો વર્ષ પુરાણો છે, હજારો વર્ષ જૂનો છે ઐતિહાસિક. એટલે બધું આપણે ઐતિહાસિક સ્થળો ઐતિહાસિક ન થતું બધું, હજારો વર્ષ ક્યાંથી કેટલું હોય છે એવડું મોટું, એ જ ન સમજમાં આવતું. શાળાકીય અભ્યાસમાં લેવાતા દૈનિક પ્રતિજ્ઞાઓ, આપણે હું મારો દેશ છે, હું ચાહું છું અને તેના સમૃદ્ધ વૈવિધ્ય મને ગર્વ છે તેમ કહીએ છીએ. કોઈક કંઈક ખેતાય ન હોય, કોઈ કંઈક ખેતાય હોય તો તમે આ સમાજનું પહેલું પેજ ખોલજો એટલે ત્યાં તમે જે આ બધું સમાજનું પહેલું જ વહેલું પેજ, વારસાનું એ જ નહીં એનું કર્મિકાનું પહેલું વહેલું પૂઠું ખોલો એટલે પહેલું જ પેજ નીકળે. એમાં તમે આ જોઈજો ત્રીજા ચોથા નંબર ક્યાંક લખ્યું હોય છે, મને ગર્વ છે એમ કહીશ છે. આ સમૃદ્ધ વારસો એટલે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માન્ય જીવન રસપ્રદ પ્રદાન એમ કહી છે. સમુદ્ર વારસો એટલે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ જીવન રહસ્યનું પ્રદાન એમ કહી શકાય. ભારતના આ વારસા નીચે દશા બે વિભાગમાં વહેંચે છે. ભારતનો વારસો છે બે વિભાગમાં વહેંચ્યો છે, કયો કયો તો આપણે જોઈએ. પહેલું છે ભારતનું સાંસ્કૃતિક વારસો, બીજું છે ભારતનું ઓલા સોરી ભારતનું પ્રાકૃતિક વારસો અને બીજું છે ભારતનું સાંસ્કૃતિક વારસો. પહેલું જ વહેલું આપણે ભણવાનું છે એ કયો, ભારતનું પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક આપણે પ્રકૃતિક વારસો શું ખબર તમને, જે કુદરતી વારસો હોય ને સાદી ભાષામાં પ્રકૃતિક વારસો એટલે કુદરતી, કુદરતથી જે કંઈ આપણે મેળવ્યું છે ને એ બધું પ્રકૃતિક વારસો. સાંસ્કૃતિક વારસો એટલે સાંસ્કૃતિક એટલે આપણા રીતિ રિવાજો, ટેવો, મૂલ્યો, આચાર એ બધી સંસ્કૃતિમાં આવી છે. પ્રકૃતિ આપણા માનવ જીવન વચ્ચેની નિકટ સંબંધનું પરિણામ એટલે પ્રકૃતિક વારસો. પ્રકૃતિનો કાંઈ અર્થ નથી થતો સાદી રીતે કહું ને, જે મનનું માનવ નિકટન સંબંધ, માનવ પર્યાવરણને નિકટન સંબંધ એટલે પ્રકૃતિક વારસો જાણે ભાઈ. હા.
પ્રકૃતિક વારસો એ કુદરતી ભેટ છે, કુદરત આપે આપણે પ્રકૃતિક વારસો. ભારત પ્રાકૃતિક વારસાની વિશિષ્ટ અને વૈવિધ્યસભર છે. વિશિષ્ટ આવે સારું છે એમ, વૈવિધ્યસભર એટલે બધી બધી વૈવિધ્યસભર એટલે અલગ અલગ તરી આવે છે, બધી ગુણવત્તાવાળું નથી થતા આપણે, જેમાં ઊંચા પર્વતો, નદીઓ, ઝરણા, સાગર, લાંબા દરિયા કિનારા, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો, રણોનો સમાવેશ થાય. આ બધું પ્રાકૃતિક વારસાનો સમાવેશ થાય. તથા વૃક્ષ, વનસ્પતિ, જીવજંતુ, ઋતુઓ, પશુ પક્ષી, પ્રાણીઓ, વૈવિધ્યસભર ભૂમિદશ્યો, વિવિધ પ્રકારના ખડકો, ખનિજોનો સમાવેશ થાય છે. આ બધાનો એમાં સમાવેશ થાય રેડી પ્રકૃતિક વારસા. આપણે સૌ પ્રકૃતિના સંતાન છીએ, છીએ ને પ્રકૃતિના સંતાન છીએ ને, કુદરત જ આપને જન્મ દીધો. કોઈ એમ કીધું કે વેગના જે સાયન્ટિસ્ટ કોઈ માણાને, હા એ છે સાયન્ટિસ્ટની માણાને જન્મ આપીએ, પણ સાયન્ટિસ્ટ માણાને જન્મ કેમ આપ્યો, એટલે નું આપીએ કે કઈ રીતે, કોઈને બાપની દેવાડ નથી આપવો, એ નો જ આપીએ કે માણસ જન્મ કરી જ ન ગઈ, કુદરતનું જ છે બધી. પ્રકૃતિ આપને આપણા આહાર, પાણી, શુદ્ધ વાયુ, જે નિવાસી અને લગભગ બધી જ જે આવશ્યક માટે સુંદર વ્યવસ્થા કરી, આહાર, પાણી, શુદ્ધ વાયુ બધી માટે સુંદર વ્યવસ્થા કરી, મીંડી બધું કર્યું એમ. પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવાથી ઉદાહરણ પંચતત્વની વાત બોધ જાતકથાઓમાં જોવા મળે. શ્રદ્ધાપૂર્વક આપણે એની ઉપર, પ્રકૃતિ ઉપર શ્રદ્ધા છે એવું બધું આપને છે ને પંચતત્વની વાત કથાઓને આ બધું પૂછાય છે, એટલે લીટી કરું છું. પંચતત્વની વાત કથાઓ બૌદ્ધની જાત કથાઓમાં જોવા મળે છે, આ બધું આમાંથી જોવા મળે. પંચતત્વની વાત કથાઓ બૌદ્ધની જાત કથાઓમાં વાંચો એટલે એ બધું એમાં જોવા મળશે. આમાં વાંચવાનો ટાઈમ કોની ભાઈ હોય, કાં દમું છે, વાત કરી લેજો પછી વાત જોઈ વેકેશનમાં. આપણા લોકસંગીત અને શાસ્ત્રીય સંગીતમાં પણ ઋતુઓ પ્રકૃતિ સાથેનો સંબંધ જોવા મળે છે. લોકસંગીત ને શાસ્ત્રીય સંગીતમાં ઋતુઓ પ્રકૃતિ સાથેનો સંબંધ જોવા મળે. ઋતુઓ આપણે ખબર છે બધી ઋતુઓ છે, પ્રકૃતિ સાથેનો સંબંધ જોવા મળે છે. સંબંધ એટલે મીન્સ આપણે એકબીજા સંબંધ ન હોય એ રીતે સંબંધીઓ નથી. આપણે આપણા ગીતો, તહેવારો કેમાં કવિઓ, ચિત્રો, પ્રકૃતિ અને ઋતુચક્રનું નિરૂપણ પણ જોવા મળે છે. ઋતુચક્રનું નિરૂપણ એટલે જે આપણે ઋતુઓ બદલાય નહીં, નિસર્ગ કેમ જોઈ ગયા, નિસર્ગ પ્રચાર, નિચરો વ્યથી, આયુર્વેદિક યુનાની ચિકિત્સા જેવી પદ્ધતિઓ પ્રકૃતિ પર આધાર રાખે છે. બધી કુદરતી એટલે મીન્સ આપણે નથી થતા કુદરતી દવાઓ એટલે આપણે જડીબુટ્ટીઓ ને એવું બધું બધું એમાં આવે. ભૂમિદશ્યો, ભૂમિદશ્યો એટલે ભૂમિ આકારના દ્રશ્યો, આ હિમાલય છે એ ભૂમિ આકાર છે. થોડીક વાર આપણે હાલવી ત્યાં દાદા આમ ઢાળ જેવું આવે, પછી પાછા હાલવી ત્યાં જમીન જેવું આવે, કંઈ એનું પાકું જ ન હોય ને એને ભૂમિદશ્યો કહેવાય સાદી ભાષામાં. એવું પાછું લખતા નહીં ભૂમિ આકારના દશ્યો એવું લખજો પાછા પરિશ્રમ, નકર કોઈ મને આવવામાં મને મારો આવશે કો તમને તો હવે ઠીક. ભૂમિદશ્ય, ભૂમિદશ્ય ભૂમિ આકાર દ્વારા અનેક ભૂમિદશ્યનું સર્જન થયું, એટલે સર્જન થયું મેં એટલે આવ્યા એ બનાવ્યા સર્જન થયું, નવું આપણે આપણું સર્જન નથી થતું. દાખલા તરીકે જોવા ભૂમિદશ્યનું સર્જન જોવા મળે છે. દાખલા તરીકે હિમાલય પર્વત એ ભૂમિ આકાર છે. હિમાલય અનેક પ્રકારની ઉપયોગિતા વનસ્પતિઓ, ખનિજો, અવનવા પશુ પક્ષીઓને શિખરી બરફથી છવાયેલા રહે છે. તેનાથી મોટી નદીઓ બારેમાં ભરપૂર પાણી સમૃદ્ધ રહે છે. બરફથી છવાયેલી એટલે આખો દીવ જોવું જોઈ લેજો, હિમાલય બરફથી છવાયેલો હોય, બરફથી ઢકાયેલો, છવાયેલો મીન ઢકાયેલો. મોટી નદીઓ બારેમાસ ભરપૂર પાણી સમૃદ્ધ એટલે બરફ એટલે બારેમાસ ભરપૂર પાણીથી સમૃદ્ધ રહે, કારણ કે હિમાલયનો બરફ ઓગળે એટલે તરત જ પાણી બધું વહે એટલે સમૃદ્ધ, એટલે ગંગા નદી એટલે જ બારેમાં જો છલાકરી રહે. તરાઈના જંગલો પણ ત્યાં આવેલા છે. તરાઈના જંગલો હિમાલયમાં આવ્યા છે. હિમાલયમાં અમરનાથ જો આ પૂછાય કે એટલે યાદ રાખજો, હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રા સ્થળ નંદાજી જેવા શિખરો પણ આવેલા છે. ભારત હિમાલયનું મહત્વ ઘણું છે, આપણે હિમાલયનું મહત્વ ઘણું ચારધામની યાત્રામાં અહીં આવે જ છે.
નથી તો ચાર ધામની યાત્રા કહી આવું. હવે છે નદીઓ, રિવર્સ. પ્રાચીન કાળથી નદીઓ પ્રકૃતિ માર્ગ પૂરો પાડતી આવી છે. ભારત સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીની કિનારે પાલન પોષણ પામે. એ તું સાઈડ માં રહેને. પ્રાચીન કાળથી નદીઓ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડો, પ્રકૃતિક માર્ગ એટલે પાણી હોય એની માથે આપણે હોડી ન થકાવતા, હોડીઓ એ એટલે માર્ગ થયો ને, એક વાહન હતું એમ માર્ગ આપ્યો પ્રકૃતિએ પાણીનો. પ્રાકૃતિક સંસ્કૃતિ પેલા ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીની કિનારે પાલન પોષણ પામી. સિંધુ અને રાવી નદીના કિનારે મોટી થઈ, પાલન પોષણ પામે એટલે મોટી થઈને પાલન એટલે એ પોષણ બધું જમવાનું નહીં ભાઈ, પાલન એટલે ત્યાં રહી, ધ્યાન રાખ્યું એ બધું. સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી જેવી લગભગ બધી જ નદીઓ ભારતના લોકજીવન પર પ્રગાઢ અસરો ઉપજાવી છે, સારી અસર ઉપજાવી છે. પીવાનું પાણી, વપરાશનું પાણી, સિંચાઈ, વીજળી, ખેતી, જળમાર્ગ જેવી આપણી મહત્વની જરૂરિયાત સંતોષ નદીઓ સ્થાન અગ્રીમ છે. પીવાનું પાણી તો મીન્સ વપરાશનું પાણી, સિંચાઈ, વીજળી, ખેતી, જળમાર્ગ બધું વધારે પડતી છે ને પાણી ઉપર આપણે આધારિત છે. આપણું શરીર ઘણા ભાગમાં પાણીથી જ ભરાયેલું હોય. મહત્વની જરૂરિયાત સંતોષવા નદીનું સ્થાન અગ્રીમ છે. અગ્રીમ એટલે આગળ પડતું. તે ઉપરાંત માટીના વાસણો, મકાનો, લીપણો, ઉદ્યોગ વિકાસ માટે પણ માનવીય નદી પાણી ઉપર આધારિત રહેવું પડ્યું છે. માટીના વાસણો, મકાન, લીપણો. માટીના વાસણ આપણે પહેલાં પકાવતા મકાનો, એ બધા પહેલાં ચૂનાના ઓલા ગારાના ને એવા બધા કંઈક બનાવતા એડીને, પછી અત્યારે આપણે સિમેન્ટના બનાવીએ એમાં પાણી તો જ હોય. લીપણો એટલે લીપણ પહેલાં થાપે, પહેલાં જમાનામાં થાપતા, અત્યારે તો કંઈ થાપતા નથી, આ જ એ ગામડામાં થાપતા હોય. માટે માનવીય નદી પાણી ઉપર આધાર રહેવું, બધા માટે માનવીય નદી ઉપર, માનવ નદી ઉપર જ આધાર રહેવું પડે છે. આમ નદીએ ભારતની પ્રજા જીવન સમૃદ્ધ બનાવ્યું છે. આપણે સંસ્કૃતિ પ્રાચીન કાળથી નદીએ કિનારા ઉષા અને સંધ્યા વિશે વિવિધ ભૂમિદશો દ્વારા ભરપૂર સૌંદર્ય, કલાશુદ્ધ અને કૌશલ્ય વિકાસ પણ આ પ્રકૃતિક વારસા મળ્યો છે. આપણે સંસ્કૃતિ પ્રાચીન કાળથી નદીઓ ઉષા અને સંધ્યા, ઉષા એટલે સવાર, સંધ્યા એટલે રાત, ભૂમિદશો દ્વારા ભરપૂર સૌંદર્ય, કલાશુદ્ધ, કૌશલ્ય વિકાસ પ્રકૃતિ વારસા મળ્યો છે. એટલે નદી કિનારે તમે રાત્રે અથવા સવારમાં પૂળમાં જાઓ ને એટલે સૌંદર્ય મસ્ત સૌંદર્ય હોય. એકવાર તમે જાઓ એટલે જાયજો એટલે અહીંયા તમને ખબર પડશે, આમ મજા આવી જાય જોવાની. કૌશલ્ય વિકાસ પણ આ પ્રકૃતિક વારસા મળ્યો છે. તેથી આપણે નદી લોકમાતાનું બહુમાન આપ્યું છે. નદીને આપણે લોકમાતા કહેવી છે. લોકમાતા એટલે બધાની માતા, લોકોની માતા, લોકમાતા. હવે આવે છે વનસ્પતિઓ, બધાની પતિ વનસ્પતિ. વનસ્પતિઓ ભારતની વનસ્પતિ, ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે. પર્યાવરણ પ્રેમી એટલે આપને ખબર હશે બધા, પર્યાવરણ એટલે આપ પ્રાણીઓ એ બધું પર્યાવરણમાં આવે જ, વનસ્પતિ એ બધું પર્યાવરણ એટલે તો એમાં બધી પર્યાવરણ પ્રેમી રહી છે. પર્યાવરણ બહુ ગમતું પહેલાં દમ્મને, અત્યારે ઘણાને શોખ હોય, મારે જેવા ન હોય કોકને હોય તે, જેથી સાક્ષી તેની વૃક્ષપ્રેમી પુષ્પપ્રેમી છોડવા પ્રત્યે આદર સૂચવે છે. માણસ પ્રાણી સંસ્કૃતિ પ્રાણી આહાર વનસ્પતિ પર આધાર રાખવો પડે છે. વૃક્ષપ્રેમી પુષ્પપ્રેમી છોડવા પ્રત્યે આદર સૂચવે, બહુ ગમે વૃક્ષ પુષ્પ છોડવા પુષ્પ, અત્યારે આપણે મંદિરમાં ઘણા જણા ચડાવતા હોય એ બધું બહુ ગમે. માણસ પ્રાણી પશુ પક્ષીના આહાર માટે વનસ્પતિ પર આધાર રહેવો, વનસ્પતિ બધાને વનસ્પતિ ઉપર આધાર રહેવું પડે. મારે વિજ્ઞાનમાં ઘણું ખરું આવશે બધાને વનસ્પતિને એવું બધે, પણ આપણે વિજ્ઞાન જ ભણતા. ભારતમાં વડ, પીપળો, તુલસી વગેરે પૂજાઓ ધૂપદીપ કરવા માટે આવે છે. આપણે બધી પૂજાઓ કરવી જ છીએ, રેડી ધૂપદીપ કરો, પીપળો, વડ, પીપળો ને એવું બધી પૂજા કરવી ભાઈ, ટાઈમ પાસ એવો હોય એટલે ટાઈમ પાસ કરવી થોડો ઘણો. વટ સાવિત્રીના વડની પૂજા કરવામાં આવે છે. વટ સાવિત્રીનો વર્ત હોય ને ત્યાં વડની પૂજા કરવામાં આવે કે ભાઈ સારો પતિ મળશે એટલે પતિની રક્ષા થાય એવું કાંક છે ભાઈ, બધું મને ખ્યાલ નથી. બાબુ એમના ન રહેવું, મહેરબાની કરીને એ કાંઈ ધ્યાન નહીં રાખે.
માં વડની પૂજા કરવામાં આવે છે. અનાજ, કઠોળ, તેલી બિયારણ, છોડ, ધન ધાન્યથી લહેરાતા ખેતર, ભરેલી જંગલો ઔષધિઓ માટે ઉપયોગી છોડવા આપણા અતિ પ્રાચીન જીવન સમૃદ્ધ બનાવ્યું છે. અનાજ, કઠોળ, તેલી બિયારણ, છોડ, તેલી બિયારણ છોડ એટલે મીન કે જેનાથી તેલ નીકળે એવા છોડો બધા, ધન ધાન્યથી લહેરાતા ખેતરો, વન સમૃદ્ધિથી ભરાયેલા જંગલો, ઔષધિઓ માટે ઉપયોગ છોડવા આપણા પ્રાચીનકાળથી જીવન સમૃદ્ધ બનાવ્યું છે. સારું બનાવ્યું છું પહેલાંથી. હરડે, આંબળા, બહેડા, કુવારપાઠું, અરડુસી, લીંબોળા વગેરે ઔષધિઓ, મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, ચંપો, નિશાગંધા, જુઈ વગેરે જેવા પુષ્પો માનવીએ ખૂબ જ સુંદર સુવાસિક નિરામે સમૃદ્ધ બનાવ્યું છે. આ બધા આંબળા, બહેડા, કુવારપાઠો એ બધા ઔષધિઓ માટે લેવાય છે. એ સારાવાળી બધી કુદરતી દવાઓની બધી કરવી હોય એટલે કુદરતી ઉપચાર ન થાવ તો એ બધી માટે આ લેવાય. પછી મોગરો, ગુલાબ એ બધા અત્યાર સ્પ્રે અત્તરને એવું બધું બનાવવામાં આવે છે એટલે જેવા પુષ્પથી માનવીએ ખૂબ સુંદર એટલે બધી ક્રીમી બનાવવામાં આવે એમથી. એટલે સુંદર સારા સુંદર આપણે નથી કહેતા, સુંદર એક છો તું એવું કે એને કહેવું નહીં એટલે છોકરાને કહો તો હાલ, બધા છોકરાને કહો તો હાલ, નકર બીજાને કહેવો તો ખોટો ચંપલ માથે આવશે. એટલે સુવાસિત, એટલે સુવાસિત મીન્સ આપણી ચામડી સારી હોય, આમ પોચી હોય, મીન્સ નિરામય સમૃદ્ધ બનાવ્યું છે. આમ ભાત સામાજિક ધાર્મિક જીવન પર વનસ્પતિ અસરકાર પ્રભાવ રહ્યો એટલે આપણી ઉપર વનસ્પતિનો વધારે પ્રભાવ રહ્યો, સારું રહ્યું છે. હવે છે વન્ય જીવન. પ્રાચીન સમયમાં ભારત દેશ પ્રકૃતિ પ્રેમી હોવાથી સાથે પાણી પ્રેમી સંસ્કૃતિ ધરાવતો દેશ છે. આ બધા કોકને વનસ્પતિ ગમતી, પ્રાણીઓ ગમતા હોય, કોક નથી રાખતા બધા કૂતરાની બધી ઘરે રાખે, ડોગ્સ, પછી કોક કેટ્સ, બિલાડી, આ મુનમુન, બુટા, બબીતા, દર મહેતામાં આવે છે તે બિલાડી પ્રેમી છે, બિલાડી રાખે, બિલાડીનો શોખ છે. પછી વાઘ, સિંહ, હાથી, ગેંડો, શિયાળી, હરણ, રો, સાબર, સસલું, અજગર, સાપ, ના, નોળિયો, ઘો, સાવડી જેવા અનેક જીવિત જંતુઓ જોવા મળે છે. એ બધા અલગ અલગ એવા જીવજંતુઓ જોવા મળે. એશિયાના સિંહો માત્ર ગુજરાત ગીરના જંગલો જોવા મળે છે. આ તમે યાદ રાખજો, વિશ્વમાં એશિયાના આખા વિશ્વમાં ક્યાંય જોવા જ ન મળે એશિયાના સિંહ, એક જ ખાલી ગુજરાતમાં. જ્યાં તમારે ચીનમાં રહેતા હોય તો ગુજરાતમાં જોવા જવા પડે, બીજે ક્યાંય ન મળે, ક્યાંય મળતા જ નથી, ખાલી ગીરમાં જ, જૂનાગઢમાં ગીર ત્યાં જોવા મળે, બીજે ક્યાંય નહીં. આપણી ધાર્મિક માન્યતા લોકો કેટલાક વન્યજીવ વાર, મગ, મરુડ, ગળુડ વગેરે દેવી દેવતાને વાહન તરીકે સ્થાન આપ્યું છે. મગર છે તો મગરને આપણે ખોડિયાર માતાનું સ્થાન આપ્યું છે, ખોડાર મીન્સ ખોડિયાર માતાનું સ્થાન એટલે વાહન આપ્યું છે. બધા એવા બધા ગરુ, મોર, વાઘ, ગરુડ એ બધા અલગ અલગ દેવી દેવતાને વાહન તરીકે સ્થાન આપ્યું છે. આપણું રાષ્ટ્રીય મુદ્રામાં ચાર સિંહો અને ઘોડા અને બળદની આકૃતિ મૂકીને તેનું મૂલ્ય આપ્યું છે. વળી આ વન્યજીવન માટે રક્ષણ અભયારણ્ય બનાવવા માટે જીવન સુરક્ષા માટે કાયદા પણ ઘડવાય છે. આ ચાર સિંહો, બળદ, ઘોડાની આકૃતિ આપણે જોઈ જોઈએ એકવાર, ટેડી આપણે આમે તો ઘણી હોય અને તમને દેખાય ત્રણ પણ હોય ચાર, એ જોઈજો આખી રીતે. અને અભયારણ્ય બનાવવામાં આવે જે ગમે પ્રાણીઓ મૃત થતા હોય એટલે એની બધી પ્રજા ઓછી થતી હોય એ બધાને અભયારણ્ય બનાવવામાં આવે. પછી છે ભારતની સાંસ્કૃતિક વારસો. સાંસ્કૃતિક વારસો, સાંસ્કૃતિક એટલે હું આપણે મેં ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક માન્યતાઓ વગેરે બધું સાંસ્કૃતિક વારસો સમાવેશ થાય. ભારતનો જગતે વૈવિધ્યપૂર્ણ અને સમૃદ્ધ વારસો ભેટ આપ્યો છે. ભારતે જગત એટલે આખા વિશ્વને વૈવિધ્યપૂર્ણ અને સમૃદ્ધ વારસો ભેટ આપી છે. સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. સાંસ્કૃતિક એટલે માનવ સર્જિત વારસો. એક આ તમને પૂછાય કે સાંસ્કૃતિક વારસો એટલે કેવો વારસો, તો માનવ સર્જિત વારસો. માનવ સર્જ એટલે માનવ જે કંઈ સર્જન કર્યું છે, આ કિલ્લાઓ, મહેલો, ગુંબજો, મંદિરો જે કંઈ બંધાવ્યું છે બધી સંસ્કૃતિમાં આવે. માનવીએ પોતાની પુણ્ય બુદ્ધિ, ચાતુ, આવડત, કલા, કૌશલ દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું છે, સર્જન કર્યું, એ તો આમ જાણે સર્જન કર્યું છે તેનું સાંસ્કૃતિક વારસો કહેવાય છે.
સંસ્કૃતિ વારસો કહેવાય, જે બધું બુદ્ધિ ચાતુર કલા કૌશલ આવડત પોતાની જે કંઈ કર્યું એનું સંસ્કૃતિ વારસો આપણે શરૂ કરી શકો. અહીંયાથી શરૂ કરીને શંકોશ સત્ર કુશાણ હર ઈમા ઈરાની તુર્કી આરબો મુઘલ પારસી અંગ્રેજો ફ્રેન્સ વગેરે જેવી વિવિધ જાતિઓ પ્રજાએ ભારતમાં આપ્યું. આ બધા વચ્ચે થયેલા આદાન બધે ભારતને સમૃદ્ધ વારસો આપ્યો. આર્યોથી શરૂ કરીને શામ હુઆ ઈરાન તુર્કી આરબો મુઘલ પારસી અંગ્રેજો ફ્રેન્સ વગેરે જેવી વિવિધ જાતિઓ પ્રજાઓ ભારતમાં આવી, ભારતમાં આ બધી આવી, આ બધો વચ્ચે થયેલી આદાન પ્રદાન ભારતને સમૃદ્ધ બનાવ્યું, સારું બનાવ્યું, મેં સારું બનાવ્યું. પછી છે પ્રાગ ઐતિહાસિક સમયમાં ભારતીય વિશ્વ પ્રજાને સાંસ્કૃતિક વારસાને ઘણી બધી બાબતો ભેટ આપી છે. તેનો ઐતિહાસિક સમય હતો ત્યારે ભારતને ઘણું બધું ભેટ આપ્યું, એટલે ઘણું ઘણું આપ્યું એને ગિફ્ટમાં આપ્યું. પ્રજાએ સંસ્કૃત વારસા ઘણી બધી બાબતો ભેટ આપી છે. ઉદાહરણ તરીકે શિલ્પ સ્થાપત્ય કલા આશરે 5000 જેટલી પ્રાચીન છે, વર્ષ જેટલી પ્રાચીન 5000 શિલ્પ સ્થાપત્ય. શિલ્પ સ્થાપત્ય એટલે કાંઈ નહીં, પથ્થરમાંથી મૂર્તિ બનાવવામાં, ખંડ એક જ પથ્થરમાંથી મૂર્તિ બનાવવામાં આવે એને શિલ્પ કહેવાય, જેમાં સિંધુ ખીણ સંસ્કૃતિ પુરાતત્વીય અવશેષો ગણી શકાય. જેમ કે તેમાંથી મળતી આવેલી એ તો આમ જાણે હું તો પાસે વે સ્વામી તેમાંથી મળી આવેલી દેવી દેવતાઓની પ્રતિમાઓ માનવ શિલ્પો પશુઓ તથા રમકડાઓ તેમજ દાઢીવાળા પુષ્ય નર્તકી મૂર્તિ જોઈ આપણી સાંસ્કૃતિક વારસા પ્રત્યે સ્વાભિમાન અને ગૌરવની લાગણી જન્મે છે. સ્વાભિમાન આપને થઈને આ હા મારી પાસે જો આવવું છે, ગૌરવ એટલે ગૌરવ થાય આપણે, ગૌરવ છોકરાનું નામ નથી શું કે તો ગમે નામ નથી, પણ આ ગૌરવ થાય કે આ હા મારી પાસે આવવું છે. પછી દાઢીવાળા મૂષની જો આકૃતિ, દાઢીવાળા પુરુષની આકૃતિ એમ કીધું છે શિલ્પ, યા આ જો અહીંયા દાઢી છે યા સુની આકૃતિ. આ જ ક્રમે મૌર્ય યુગને ઊંઘા કમળની આકૃતિ, સિંહને વૃષભ શિલ્પ, બુદ્ધિ પ્રજ્ઞા સારનાથની ધર્મ ચક્રપર્વતની મહાન ગૌતમ બુદ્ધની પ્રતિમા અને તે પછીના લાખંડ તીર્થકર પ્રભાવ રાષ્ટ્રીય રાજાઓના સમયમાં ઇલોરાની ગુફાઓ નિહાળવા આપણે વારસા પ્રત્યે આદર અને ગર્વ અનુભવીએ, સારું અનુભવ્યું. આ અમારે આ વસ્તુ અમારા શહેરમાં એમ કહીએ ગયું આપણે આ બધી જોઈને. પછી છે આપણા સાંસ્કૃતિક વારસા, મંદિરો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, ચિત્રો, મકબરો, મસ્જિદો, કિલ્લાઓ, ગુંબજો, રાજમહેલો, દરવાજા, ઇમારતો, કૌશલ્યો, કલા કૌશલ્ય તે સમયમાં સમાવેશ કરી શકાય છે. આ બધું મંદિર, મસ્જિદ, શિલાલેખ, સ્તૂપો બધાને આપણે સમાવેશ કરી શકાય, એટલે આવું બધું પછી તમારે યાદ જ રાખવું પડે. આપણા સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઐતિહાસિક સ્થળો કે જેવા સાબરમતી આશ્રમ, દાંડી, બારડોલી, વર્ધા, શાંતિ નિકેતન કોલકાતામાં આવ્યું છે, દિલ્હી વગેરે પણ સાંસ્કૃતિક વારસા સ્થળે ઓળખાવા છે. આપણું જે સ્વાતંત્ર્ય સંગ્રામ થયું તમારા 8મા 9મા આવી ગયું છે સ્વાતંત્ર્ય સંગ્રામ, એ બધું આમાં બધી આ બધા સ્થળો છે ઓળખાઈ શકાય, એટલે એ બધા આવેલા હતા ત્યારે. લિપિ, ભાષા, આ બધી અલગ અલગ ભાષાઓ શૂન્યની છે, ભાષા, લિપિ, અંગ, શૂન્ય શોધ, ગણિત, પ્રજા, ખગોળ, લોખંડ, સાહિત્ય, ધર્મયુદ્ધશાસ્ત્ર, રજ, રાજશાસ્ત્ર, પ્રાચીન સ્થાન, વનસ્પતિઓ, વાસ્તુશાસ્ત્ર, ધર્મો, ગણતરી, ન્યાયતંત્ર, વિવિધ વિધાન, પર્યાવરણ, સુરક્ષા આદિ ઘણી મહત્વની શોધો પણ ભારતમાં થઈ. આ બધી શોધ ભારતમાં થાય ને તોય અંગ્રેજો હાળો બધું આપણું પૂરા પતાઈ ગયા ને અત્યારે ક્યાંય પોગી ગયા, કારણ કે આ બધું આપણે ભારતમાં જ થયું છે. આ બધું હવે જે બધું ગુજરાતનું સાંસ્કૃતિક વારસો એ બધું હવે તમારે યાદ જ રાખવું પડશે, તમે અલગ અલગ એક બનાવો અથવા એક પેજમાં લખો એ બધું યાદ કરો, થોડાક થોડાક દિવસમાં યાદ કરતા રહ્યો, એટલે આ બધું તમને યાદ રહી જાય, પણ એ તમારે જાતે કરવું પડે, આમાં હું તમને ન મદદ કરી. હા તો એ મને એવું લાગશે કે આ જ આ યાદ રખાઈ જવું છે તો હું એવો વિડીયો બનાવી અલગથી. સાંસ્કૃતિક પૌરાતિક અને પુરાતત્વીય મહત્વ ધરાવતા સ્થળો લોથણ, ધોળકા તાલુકામાં, રંગપુર, લીંબડી તાલુકા, સુરેન્દ્રનગર જિલ્લામાં, ધોળકા, કચ્છ, રોજડી અથવા સિનાતગઢ, રાજકોટ જિલ્લા વગેરે મુખ્ય છે, તે મુખ્ય છે. પુરાતત્વીય પૌરાણીક સાંસ્કૃતિક ધરાવતા મહત્વના સ્થળ. પછી વડનગરનું કીર્તિ તોરણ,
જૂનાગઢમાં આવેલ સમ્રાટ અશોકનો શિલાલેખ, આ તમે જોયો હોય તો ખબર નહીં, જો આ અશોકનો શિલાલેખ છે આ બધી ઘડી આ તમે એટલે ત્યાં જૂનાગઢ જાઓ તો જોઈ જો. આ મોઢેરાનું સૂર્ય મંદિર, મોઢેરાનું સૂર્ય મંદિર બહુ સારું છે, ત્યાં જાયજો તો જોઈજો. ચંપાનેરનો દરવાજો, રુદ્રમલાલય, વિરમ મુનસર તળાવ, અમદાવાદમાં આવેલી જામા મસ્જિદ, ઝુલતા મિનારા, સીધી સૈયદની સાળી, અઠ્ઠી સિંહના દહેરા, પાટણનું સહસ્ત્રલિંગ, પછી ગયા હતા સિંધ સીધી સ્થળાંતરલી, વડનગરનું રાજમહેલ, જૂનાગઢ મહાન બારું, મકબરો, નવસારીની પારસી, અગિયારી વગેરે ઐતિહાસિક મહત્વ ધરાવતા જોવાલાયક, આ ઐતિહાસિક મહત્વ ધરાવતા જોવાલાયક સ્થળ જઈ જોવા, ધાર્મિક મહત્વ ધરાવતા. હવે ધાર્મિક મહત્વ આપણે ધાર્મિક સ્થળો નથી આવતા, ઘણા છે, દ્વારકા છે, સોમનાથ છે, ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળો. દ્વારકા, દ્વારકાધીશ મંદિર પેલું જો મેં કીધું, દ્વારકાનું દ્વારકાધીશનું મંદિર, જગદગુરુ શંકરાચાર્ય શારદાપીઠ, પછી 12 જ્યોતિ પૈકીનું સોમનાથની, 12 જ્યોતિ 12 મંદિર છે શંકર ભગવાનના, એમાં એક સોમનાથ. ઉત્તરે ગુજરાતમાં અંબાજી, બનાસકાંઠા જિલ્લો, બહુચરાજી, મહેસાણા જિલ્લો, મહાકાલી માતાજી, પાવાગઢ, પંચાલ જિલ્લો, મેરદાતા, ઉનાવા, મહેસાણા જિલ્લો, જૈન તીર્થ, પાલીતાણા, ભાવનગર જિલ્લો, રણછોડાઈ મંદિર, ડાકોર, ખેડા જિલ્લો, શામળાજી, અરવલ્લીજી વગેરે સ્થળો ગણાવી શકાય. ઓકે, 30 સ્થળો છે ધાર્મિક સ્થળો, 30 સ્થળો જે કહેવાય બધા એવા સ્થળો. પછી ગુજરાતમાં જાણીતા ધાર્મિક મહત્વ પ્રવાસલક્ષી સ્થળોમાં પોળો, વિજયનગર, સાબરમતી, કઠા જિલ્લો, પતંગ ઉત્સવ, કાંકરિયા કાર્નિવલ, અમદાવાદ, આ તમને ખબર જ હશે, સરદાર વલ્લભભાઈ પટેલ મૂર્તિ છે ત્યાં હશે, કાંકરિયા કાર્નિવલ અથવા પતંગ ઉત્સવ, જેઠાલાલની બધા ગયા હતા તારક મહેતા એ બધા, તાનારીરી મહોત્સવ વડનગરનો, ઉત્તરાધ નૃત્ય મહોત્સવ મોઢેરા, રણોત્સવ કચ્છ વગેરે સમાવેશ કરે, આ એમાં ગયા હતા તારક મહેતાની રણોત્સવ એમાં સમાવેશ કરે. જૈન બૌદ્ધ પ્રવાસ સ્થળો, ગુજરાતના જૈન અને બૌદ્ધ પ્રચાર થયેલા જૈન આધારિત સ્વરૂપ ગુજરાતના વડનગર, તારંગા, ખંભાલીડા, જૂનાગઢ, શામળાજી, કોટેશ્વર, તળાજા, ઢાક, સાકળિયા વગેરે સર બૌદ્ધ જૈન ગુફાઓ જોવા મળશે. આવા બધા વગેરે બૌદ્ધ ગુફાઓ, જૈન ગુફાઓ વગેરે બધું આમાં જોવા મળે. પછી છે ગુજરાત મેળાઓ, ગુજરાતમાં આપણે મેળાઓ ઘણા એવું છે, એ તું આમ જાને ભાઈ આવી જા આબા, ગુજરાતના મેળાઓ, ગુજરાતના મેળા બહુ બધા આખડા લેવા છે. ગુજરાતના ભારતીક સંસ્કૃતિની વિવિધ સ્થળોએ પરંપરાગત રીતે ધાર્મિક સામાજિક મહત્વ ધરાવતો જોવાલાયક છે, પૈકી ગુજરાત નીચે મુજબ નીચે પ્રમાણે છે. આ બધા હારા ગુજરાતના મેળાઓ, પહેલું છે મોઢેરાનો મેળો, મોઢેરા મહેસાણા શ્રાવણ માસ અંબાજી, પછી બહુચરાજી મેળો, બહુચરા મહેસાણા ચૈત્ર સુદની, શામળાજી કાળેશ્વર કાઠોળમાં મેળો, ઠાકોરમાં મેળી, શામળાજી અરવલ્લીમાં કારતક સુદ 11 પૂનમે, ભાદરી પૂનમ મેળો, અંબાજી બનાસકાંઠા ભાદરવા સુદ પૂનમ મેળો, ભવનાથનો મેળો, ગીરના જૂનાગઢ આવતો તમે જોયો જઈશ, મહાનંદ વધ 9 થી 12, તરણેતરનો મેળો, તરણેતર સુરેન્દ્રનગર, ભાદરી સુદ 11 થી 6, વડિયાદનો મેળો, પડિયાદ અમદાવાદ ખાતે, રજબ માસ 9, 10, 11, રજબ માસ એટલે આ બધા મોમેડિયન લોકો હશે એના આવતું હશે રજબ માસ એ બધું, એટલે નકળંગનો મેળો, નકળંગ ભાવનગર, ભાદરવો વસ અમાસને ખાતે, ભાવપુરનો મેળો, ભાદરપુર માધવપુર પોરબંદર, ચૈત્ર સુદ 9 થી 12, આ ગુજરાતી છે. વઠાદનો મેળો, ધોળકા અમદાવાદ, કારતક સુદ પૂનમ, બધા ગુજરાતી છે, જોઈજો તમે તમારા કેલેન્ડરમાં સુદ ને કારતક માક્ષક ને એવા બધા મહિનાઓ આવેલા છે. મીરાદાતાકનો મેળો, ઉનાવા મહેસાણા, રજબ માસથી 9 થી 12, ડાંગ દરબારનો મેળો, આહવા ડાંગ, ફાગણ સુદ
પૂનમ ગળ ગધેડાનો મેળો, ગરબા ડાહોર. હા, હોળી પછી પાંચમા કે સાતમા દિવસે કીર્તિ તોરણનો પૂનમનો મેળો, સોમનાથ ગીર. કીર્તિ સુદ પૂનમ ભાગુડિયાનો મેળો, કવાટ છોટા ઉદયપુર. હોળી રંગ પંચ સુધી ભારતના ભૂમિ અને તેના લોકો. હવે બહુ જાદુ છે ને એટલે થોડો વિડીયો તો મને ખબર છે લાંબો બની ગયો છે, તો એ આપણે જોઈ. ભારતના ભૂમિ અને તેના લોકો. ભારત માનવ ભાર આદિ માનવ ભારત તેમજ પૂર્વ દક્ષિણ આફ્રિકામાં એક સાથે ઉત્પન્ન થતા ભારતીય ભારતીય વારસા અને સમૃદ્ધ આકર્ષાય કારણે અનેક વિદેશી પ્રજાઓ તરફ આકર્ષાય. અલગ અલગ વિદેશી પ્રજાઓ અહીંથી આકર્ષે, ચુંબકની જેમ તમે આકર્ષો છો, બધે બધા આકર્ષો છો. એ બધા તમે બધે તમારા તમારી અથવા તમારા આટું આકર્ષતા આવે, આ બધે અલગ અલગ આકર્ષે. અહીં અનેક જાતિઓ આવી, પરિણામે ભારતમાં લગભગ બધી જ જાતિઓ તત્વો મળી આવ્યા. બધી જાતિઓ ભારતમાં મળી આવી. ભારતમાં દ્રવિડ પ્રજા, ભારતમાં દ્રવિડ પ્રજાની ગણના પ્રાચીન પ્રજા તરીકે થઈ છે, પરંતુ નિવાસ સાથે ભાષાશાસ્ત્ર અધતતા શોધખોળથી એવું જાણવા મળ્યું છે કે દ્રવિડ અને બીજી 6 જેટલી ભિન્ન ભિન્ન પ્રજાઓ પણ અહીં રહેતી હતી તેમથી વિશે જોઈ શકાય. દ્રવિડ તો રહેતી હતી, કેટલી જાતની પ્રજા, 6 જાતની પ્રજાઓ, 6 એટલે હા 6-7 જાતની પ્રજાઓ થઈ. દ્રવિડના 6 જાતની પ્રજા ટોટલ 7 થઈ, બધી અહીંયા પ્રજાઓ રહેતી હતી. બીજા દેશમાં જઈએ ત્યારે એવું કાંઈ નહોતું. નિગ્રીટો, નિગ્રીટો હબન્સી પ્રજા. નિગ્રીટો ક્યાં નામે પૂછાય એ તમને પૂછાય તે નિગ્રીટોની બીજું ક્યાં નામે ઓળખાય છે? હબસીઓ, હબસીની પ્રજા અથવા હબસી. નિગ્રીટો અથવા નિગ્રો જાતિય હબસીઓ ભારતમાં સૌથી પ્રાચીન નિવાસી છે. ઓથી ઉપાસે પહેલાં વહેલાં એવું હોય ને તો એ કેટલાક ઐતિહાસિક માનવું છે કે નિગ્રીટો અથવા નિગ્રો હપસીઓ આફ્રિકાથી બલુચિસ્તાન રસ્તેથી ભારતમાં આવ્યા. તેમાં વણ શ્યામ એટલે કાળો દેખાવના કાળા હતા, કાળા કાળા મીંદરા. એમાં આમ ખાલી કહે છે, લોકો મનમાં નહીં લેતા. 4-5 ફૂટ ઊંચા અને મોઠે વાકડિયા વાળ ધરાવતા હતા. આમાં તમારે કોક તમારા સગા સંબંધી અથવા તમારે ગમે એવું હોય એનું તમારે યાદ રાખી લેવાનું. એમાં થોડાક એવા લક્ષણો હોય તો પછી એનું યાદ રાખવાનું, મોટે એટલે એ બધું એ એટલે એનું કરી નાખવાનું, એટલે એ જ રીત એવી રીતે યાદ રખાય. ઓસ્ટ્રેલોઇડ નિષાદ પ્રજા. આ પ્રજાઓ અગ્નિ એશિયા આવેલી હતી. તેઓનો રંગ શ્યામ, લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ, ચપટું નાક, તેમની શારીરિક વિશેષતા, શારીરિક એટલે પોતાની વિશેષતાઓ, શરીરની વિશેષતાઓ હતી. ભારતમાં આવેલી આર્યો તેમને નિષાદ કહેતા. પીલી પ્રજા અને નિષાદ પ્રજા પ્રયોજાય આવતા હતા. ભારતની કલા અને મુંડા જાતિઓની અસમની ખાસી પ્રજાઓ નિકો અને બુહદ. હાલનું મ્યાનમારની જાતિઓ પ્રજા લક્ષણો વિશે જોવા મળે છે. ભારતની સંસ્કૃત સભ્યતા વિશિષ્ટ આ પ્રજાનો ફાળો વિશિષ્ટ છે. તેમ માટીના વાસણો બનાવવા, ખેતી કરવી, સુતરા કાપડ વણાટ કરવું, કેટલાક કસોલીઓ માટે જાણીતા. તેમ ધાર્મિક માન્યતાઓ ધરાવતા હતા. આ પ્રજા હતી ને એ બધે ધાર્મિક માન્યતાઓ, પછી આ સુતરા કાપડ વણાટ કરવું, એ બધું એવું કરતા. એમ પછી આવે છે દ્રવિડ લોકો. દ્રવિડ મૂળ ભારતના હતા. બીજે ક્યાંય અહીંયા જીમમાં અહીંયા જ બધું ખાતું, અહીંયા ખોઈ દઉં, અહીંના જ, બીજે ક્યાંય નહીં નહીં. આ બધી પ્રજાઓ આવી એ અહીંના, મારે અહીંયા જ જન્મો છે. એ દ્રવિડ લોકો. તે મોહનચંદ્ર દડોના સિંધુ સંસ્કૃતિ સૂચક અને પાષાણ યુગના સંસ્કૃતિ સીધા વારસા તરીકે ઓળખાય છે. એટલે મોહનજોદડોના સિંધુ યુગની સંસ્કૃતિ બધા હતા ને એ દ્રવિડ લોકો. ઉત્તરમાંથી આવેલી પ્રજાઓ ભાષા અને સંસ્કૃતિ લક્ષણ ટકી રહ્યા. ઉત્તરમાંથી આવ્યાની બધી ટકી રહ્યા. સમયાંતરે આ દ્રવિડ કહેવાયા. દ્રવિડો માતૃરૂપી પિતા પાર્વતી ઓલા દેવી એટલે પાર્વતી અને પિતૃરૂપી પરમાત્મા એટલે શિવની પૂજા સમજ આપી.
દ્રવિડ કીધું ભાઈ આ માતા છે ના પિતા છે, પાર્વતી શંકર ભગવાન એને કીધું, નકર આપને કઈ કઈ ખબર હતી. દીપ ધૂપ અને આરતીની પૂજા કરવાની પરંપરા દ્રવિડ હોવાથી મનાય છે. દ્રવિડ હોય એવું લોકો બધાય થોડાક નવરાય છે એટલે એવું બધું આવું પહેર્યું. આ ઉપરાંત પ્રકૃતિ પૂજા પશુ પૂજા વગેરે દ્રવિડો ભેટ મળી છે. પ્રકૃતિની પૂજા આપણે વિવેક સાવિત્રી પૂજા આપણે જોયું આપણે એ કરતા, પછી પશુ પૂજા વગેરે દ્રવિડ ભેટ આપે છે. દ્રવિડ મૂળ દેવો આર્ય સ્વીકારી લીધા અને તેનું સંસ્કૃત દેવત તરીકે પુનઃસ્થાપન સમજ ઉત્તર પશ્ચિમ પ્રભાવ હેઠળ દ્રવિડ આર્ય સંસ્કૃતિ ઉડે સુધી વ્યાપી ગઈ. આંતરરાષ્ટ્રીય લગ્ન સંબંધ પ્રસર્યો, બે પછી આંતરરાષ્ટ્રીય બધા જાતિઓને લગ્ન પ્રસંગ સંભળ્યો. દ્રવિડો માતૃરૂપી કુટુંબ પ્રથા પ્રચલિત હતી. માતૃરૂપી કુટુંબ બધા આમ કુટુંબ મારે રહે ને એવું બધું. તેઓએ અવકાશી ગ્રહો ક્ષેત્ર અને વિધિ કલાઓ જેવી કે કાતું વણવું રંગવું હોળી તળાવ જેવા ક્ષેત્ર વિશેષ પ્રદાન જોવા મળે છે. બધા દ્રવિડો કરતા અત્યારે હાલમાં જોવા મળે છે. આ બધી આર્યના પ્રભુત્વ બાદ તેઓ દક્ષિણ ભારતમાં તરફ ખસતા ગયા અને ત્યાં સ્થિર ગયા. આજે દક્ષિણ ભારતમાં દ્રવિડ કુલની તમિલ તેલુગુ કન્નડ મલયાળમ જેવી ભાષાઓ બોલા લોકો વસે છે. પ્રારંભિક તમિલ સાહિત્ય ઉમિત વ્યક્તિગત ભરેલ છે. સૌથી જૂની એટલે અન્ય પ્રજાઓ એટલે આ બધી પ્રજાઓ સિવાય અન્ય પ્રજાઓ. આ ઉપરાંત ભારતમાં મોગોલોઇડ અલ્યાક નિર્ડાઇન અને આર્મનોઇડ પ્રજા હતી. મોગોલોઇડ આ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટથી ભારતમાં આવી હતી. તેમણે ઉત્તર આસામ સિક્કિમ ભૂતાન પૂર્વ બંગાળ વગેરે વસવાટ કર્યો, જતાં તેમનું ભારતીયકરણ થયું. ભારતમાં બધું આ બધી વસવાટ કરીને પછી ભારતીયકરણ, ભારતમાં એનું ભારતમાં આધાર કાર્ડ અત્યારે ન થતું બની ગયું. આ પ્રજા વર્ણ પીળો, વર્ણ દેખાવમાં પીળા હતા, ચહેરો ચપટો નાનકડો ચહેરો હતો, ઉસેલા ગાલ ગોલ મોટા નથી થતા ગાલ અને બદામ આકારની આંખો, શારીરિક લક્ષણો ધરાવતા હતા હા મોગલોઈ પ્રજા. મોગલોઈ લોકો પીળા વર્ણના હોવાથી તેને કિરાત કરી છે. આ તમારે પૂછાઈ શકે એની શક્યતા વધારે એટલે આ યાદ રાખજો. મોગોલોઇડ પીળા રંગના હતા એટલે કિરાત તરીકે ઓળખાતા હતા. અલ્પાઇડ ડિમાઇડ અને આર્મેનોઇડ આ પ્રજાઓ જે છે મધ્ય એશિયામાંથી આવેલી પ્રજા હતી. આ ત્રણ જાતિઓ એક સમાન ભૌતિક ગુણધર્મ ધરાવે. આ પ્રજાઓ અંશો ખાસ કરીને મહારાષ્ટ્ર બંગાળ ઓડિશા ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. આ બધી અહીંયા બધી વધુ પ્રમાણમાં જોવા મળે. આ ગુજરાતમાં તો આપણે શેષ પછી છે આર્ય. આર્ય તમને ખબર છે રામ ભગવાન આર્ય કહેવાતા. ભારતની આર્ય સભ્યતાનું નિર્માણ આર્ય નોર્ડિક લોકો હતા. પ્રાચીન કાળની હિન્દુઓ આર્ય કહેવાતા. તેઓ મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી તેને આર્યવત નામ આપ્યું હતું. જે પ્રદેશમાં હતું ને એને આર્યવત કહેતા, ત્યાં રહેતા હતા ને એને. પ્રાચીન સમયમાં પ્રથમ આર્ય વસ્તી વ્યાયન ભાગમાં હતી. ત્યાં સાત મોટી નદીઓ વહેતી હોવાથી કારણે તેને સપ્ત સિંધુ નામ આવશે આવ્યું. અત્યારે વૈદિક કાળથી આર્યોની પૂર્વમાં મિથિયા બિહાર સુધી અને દક્ષિણમાં વિદ્યાચક સુધી વિસ્તાર થયો. અન્ય સમાંતકાલીન પ્રજાને કરતા તેઓ વધુ વિકસિત ભરત રાજા કે ભરત કુળના નામના પરથી આ વિશાળ પ્રદેશ ભરતભૂમિ છે. ભરતખંડ ભરતવર્ષ ભારત જેવા નામોથી ઓળખવામાં આવ્યું. આર્ય પ્રકૃતિ પ્રેમી હતા. પ્રકૃતિ એને બહુ ગમતી, સારું કહેવાય ગમી. આપને તો હવે ગમે ન ગમે એવું છે, અમને બીજું બધું વધારે ગમે. તેઓ વૃક્ષો પહાડો સૂર્ય વગેરે વરસાદ વગેરે પૂજા આરાધના કરતા હતા. આરાધના એટલે તેને આમ ભક્તિ કરતા હતા, નથી કરતા આરાધના. તમારે આવતું હશે હિન્દીમાં પહેલાં આઠમા નવમામાં આવતું હશે. અત્યારે હિન્દી લીધું હશે તો આવતું હશે. એમણે આ દરેક સ્તુતિઓ ઋતુઓની રચના કરી. આ સમય જતાં વેદ પછી પ્રચલિત બન્યું. સમયાંતરે તેમાં ધાર્મિક વિવિધ શરૂ થઈ હશે. પછી યજ્ઞાદિક ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ. યજ્ઞાદિ એટલે યજ્ઞ કરવાની ક્રિયા. જાન્યા.
પાંચમાં આવેલી વિવિધ પ્રજાઓ સંસ્કૃતિ વિશિષ્ટ તત્વો અપનાવી લઈને એકનિક સર્જન થયું. સમયાંતરે ભારતમાં આવેલી વસેલી આ બધી જાતિઓ વચ્ચે લગ્ન પ્રજન. અત્યારે હજી છે કે આ ના ત્યારે નહીં લગ્ન કરવાના, આ ના ત્યારે નહીં. અત્યારે બધું એવું આવવા માંડ્યું, આર્યો છે ગમે નહીં યારે લગ્ન કર્યું, કે આર્યો આર્ય જ કરીએ, કે હિન્દુઓ ગમે નહીં યારે લગ્ન કર્યું. અત્યારે છે નાતીઓ નાતી ભેદ છે, આ ના ત્યારે લગ્ન નીકળે, આ નાતીનું આ નીકળવા. એટલે અત્યારે ભાઈ એકબીજા આવી ગયા તો શું ખબર પડે, બધાની એક વિશિષ્ટ રહેણી કરણી અનેક ભાષાઓ વિચારો ધાર્મિક માન્યતાઓ પણ સમાન થયો ગયો. આમ પ્રારંભિક જ આપણા દેશમાં સમયાંતરે સંસ્કૃતિ નિર્માણ થયું, જેણે ભારતીય ભય અને સમૃદ્ધિ વારસો આપ્યો. ભારતમાં ભારતીય સંસ્કૃતિ વિકાસ થયો. આ પ્રજાઓ પરસ્પર એટલી ભળી ગઈ કે તેમનું અસ્તિત્વ સતત જ ન રહ્યું, અર્થાત ભારતીકરણ થયું. કરવું જ પડે ને ભારતીકરણ, પડી ગઈ પછી ખબર કેમ પડે આ કોણ છે, આર્ય છે, આ કિરાત છે, આ બધા ખબર જ ન પડી. આપવું પડ્યું ભારતીકરણ. આ રીતે પ્રાચીન ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓ સમસ્યા ભારતમાં સાંસ્કૃતિક વારસો વિદ્યાપૂર્વક ભારતીય સમૃદ્ધ બન્યું, સમૃદ્ધ બની ગયું. પછી આવ્યું તે વારસાનું જતન છે, બધું આપણે વારસો તો ભીણા, હવે જતન એટલે જાળવણી કેમ રાખવી, સંરક્ષણ એટલે સાચવી કેમ રાખવું, જતન એટલે જાળવણી, સંરક્ષણ એટલે સાચવી કેમ રાખવું. ભારતમાં વારસાની દરેક બાબતે ભારતીય રણિયામણો નરિરામ્યો અને આકર્ષણ બની આવ્યું છે, અને ભારત ગૌરવ આપ્યું છે. આ ભવ્ય વારસા સાક્ષ વિશિષ્ટ પ્રતિષ્ઠા ગૌરવ અગ્રિમ સ્થાન આપ્યું છે. અગ્રિમ એટલે આગળ બનતું આ જો તેને આચવવું તે ભારતના પ્રતિ નાગરિક પવિત્ર અને પ્રાથમિક ફરજ છે. આપણે પ્રાચીન આપણા પ્રાચીન ઐતિહાસિક મૂલ્યો મહત્ત્વ ધરાવતા વારસાના સ્થળો કોઈ નુકસાન ન પહોંચાડે તેનું જતન કરે તે માટે બંધારણીય નાગરિક મૂળભૂત ફરજ જણાવ્યું છે. એમાં મુજબ આપણા ભારતીય બંધારણ અનુચ્છેદ 51 કોમા, એટલી બધી નથી આવતી કલમો, એમાં 51મી કલમ એમાં ક છે ને, એમાં ભારત નાગરિક જે મૂળ ફરજ દશા છે એમાં 6 જ ટ અર્થાત 6 7 8 6 7 9માં દર્શાવ્યું છે. પહેલું આપણી માન્યતાઓ સંસ્કૃતિ સમુદાય વારસાનું મૂલ્ય સમજી તેની જાળવણી કાઢવાની ફરજ પહેલું વહેલું. બીજું છે જંગલો તળાવો નદીઓ અને વન્યજીવો પશુઓ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણ જતન કરવાની અને તેનું સુધારણા કરવાની અને સર્વ જીવો પ્રત્યે અનુક્રમ રાખવાની ફરજ આ બીજું. ત્રીજું જાહેર મિલકત રક્ષણ કરવાની મિલકત સહિત ફરજ સમાવેશ કરવામાં આવી છે, ત્રણેય ફરજ. આમ પ્રકૃતિ જે રમ્ય ભૂમિ દેશો ભારત ભૂમિ સર્જન કર્યું છે એનું સુંદર પવિત્ર અને શુદ્ધ આપને સૌ સાથે મળે છે એક નૈતિક ફરજ સમજીને આ જાણવી કરી આપણે જાણવણી કરાય આ બધી વસ્તુની, આપણું છે બધી હવે આપણે જ રાખવાનું. વારસાનું ઘડતર ક્રમિક વિકાસ ભારતમાં મળે છે, વિશિષ્ટ પ્રકૃતિ પર આધાર રાખે છે. પ્રકૃતિ દ્વારા ભારત ઘટતા સમૃદ્ધ પ્રાપ્ત થયું છે. આ પ્રકૃતિ વિશેષતા ભારતના દરેક ક્ષેત્રે વિકાસ માટે અણમોલ તક પૂરી પાડી છે. ભારતના વારસા સદીઓ ભારતના લોકો દ્વારા આર્થિક રાજકીય સામાજિક સાંસ્કૃતિકમાં વિકાસ પરિણામ છે. આ બધું વિકાસનું પરિણામ આવું બધું થયું ને પરિણામ આવું આવ્યું છે લખી દો વિકાસ પરિણામ છે. અહીંયા આપણો જે ચેપ્ટર પૂરું થઈ ગયું આ ભારતનો વારસો, એડી તમને આ સમજાવવાનો હતો મેં સમજાવી દીધો. એટલે પ્લીઝ આ મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ શેર કરી દેજો, એડી નવા ફ્રેન્ડ સાથે મોકલી દેજો તમારા. એટલે આ આપણે અહીંયા ચેપ્ટર પૂરું રેડી. હવે આપણે બીજું ચેપ્ટર છે, બીજું ચેપ્ટર હાલો ને આમાં તો નથી, બીજું ચેપ્ટર આપણે હવે આવતીકાલે લખશું. ને આ ચેપ્ટર તમને કેવું લાગ્યું મને કોમેન્ટમાં જરીક જણાવી દેજો. ઓકે, થેન્ક યુ મિત્ર તમારા અમારા આખું ચેનલ સમજવા આટું ને. હા, એક નહીં કે તમને સમજો સારું રીતે, પછી વાંચજો થોડુંક એવું જે ન ફાવે એ પોઈન્ટ વાંચજો, એટલે અમારો કોમેન્ટ કરજો જે હું ન ફાવે હું તમને કહીશ, એટલે હું કોમેન્ટ જોવે તમારી. ઓકે, ટાટા બાય બાય, કાલે નવા વિડીયોમાં આપણે મળશું ત્યાં સુધી ધન્યવાદ.